હે ભાઈ પેલી કેવત તો સાંભળી ને કે બે બાધે અને ત્રીજો ફાવે બે ભાઈ બાધ્યા કર્યા અને હું ફાવી ગયો મેં કાઈ નતું કર્યું નથી દા હું ક્યાં તું ક્યાં જા હું તું તારા ઘરે જા અત્યારે તું બોલા હારે હારી ને મારો ભાઈ બોલો જીણ્યો હવે ઈ મારો ભાઈ નતો પણ છતાય તું એનો સાથ દેવામાં રહ્યો તો એ ધીરે ધીરે મને કે કાય ખબર હતી મને આને રહેવા દો હું તમારી સેવા કરી આને રહેવા દો બસ 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 હવે છેને મારે કાય કોઈની સેવાની જરૂર નથી હવે ધીરા ધીરે તું આ ઘર ખોડા મેકિન ક્યાં જાય ક્યાં જાવ એટલે હવે તું તારા ઘરે જા આમ જો આ તો હારું કર્યું આ તો મારી સહી નતી નકર છેને તમે અને ઓલો ઝીણ્યો

એ ભાઈ ટિફિન આપણો નથી પતુ ભાઈ ને નું ટિફિન છે હે તો ભાગ્યો ને એ ભાઈ ઈ તો હેઠલા છેડે ઠેઠ પાણી વાળતો તો તેના કોઈ નતું ટિફિન હતું ખાઈ લીધું ને મે કીધું હે ને ખાલી ઘરે લેતા જાવ આપણે કામ લાગશે એટલે લઈને એ આયા એ ગાડા એ ડોબા રેખા બોલા પથુ ભાઈ ખબર પડશે ને તો બે મારી મરી ને દેશે આ ટિફિન લઈને આવ્યો હવે ઈ ઓલા પથુ ભાઈ છે એનું વાળું લઈને જાતા છે તો ભાઈ બચારો ભૂછો રહે છે એ ભાઈ હવે અંદર સંતાડી દે બીજું તો શું કરશું એનું

તો ઝીણીઓ ગયો અને ઝીરી આવ્યો આપણે તો પૈસા મળી જવાના છે ને એ ભાઈ કે ઘરના એવું છે એવું ના ઘરે ન હોય ને વાડી ન રે

હું થોડા તમારા ભાગ્ય ટિફિન લઈ જાઉં અને તમારી વસ્તુ છોરવાની મારામાં માં જીગર ક્યાંથી આવે મને ખબર તમે મારો ઓસન ડહરો દાદા શું થયું હું પૂછું એ ઉના દાદા આ છે ને વાડીયા થી છે ને મારા ભાગ્ય નું કોક ટિફિન લઈને ભાગી ગયો ટિફિન લઈને ભાગી ગયા હાલ મને છે ને પેલા તો ગાંડા ઉપર જ છક હતો પણ એના હાથ આમ ખાલી ખાલી લાગે છે એટલે મને નથી લાગતું કે ગાંડા લીધું એમ છે મેં એક દાદ માર મારલો છે એટલે સબક તો શીખી ગયો હશે ના 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 હવે ઈ કાઈ છોડતો જ બંધ કરી દીધી એની પછી ભાઈ એવું છે ને હા હવે જો જેણે ટિફિન છોડ્યું હશે ને એને ખાલી છે ને ચા શ્રીફળ લઈને જવાનું છે

બધાને માર બાર શું કરે છો પણ શું કરું તારું ઘર ખાલી થઈ ગયું હા

હવે આ તને 200 આપું છું તાર જોતા છે ને કરાવ છે ના 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 એમ નઈ ઘર ખાલી કરાવનો બે વીઘા ખાતે કરી દે તમારે હા પગા 200 રૂપિયા છોડા હોય હા હવે મારી વાત બ તું આને છે ને તારી ભેગો પાછો રાખી લે અને સમાધાન કરી નાખો હાલો એ ના હજી તને ખબર નથી આ છે ને

અને તું લાવ મેદાન માં એટલે હું કપડા પહેરી લઉં અને પછી હું તેનો આમ કરીને વયો જાવ અને પાછો વયો હા લ બરાબર એલા હ મારા મોટ ભાઈ ધીર્યો છે આવ્યો ને આવશે આવશે તૈયાર થાતા વાર તો લાગે કે નહીં ઈ વાતય સાચી ઈ બાને આપણે પોરો તો ખરા ઓ જોઈ લે લ્યો આવી ગયા ને ધીરા દાદા એ ધીરા દાદા નહીં કહેવાનું એ ધીરા મેન કહેવાનું હવે હ